आजादी का अमृत महोत्सव नी उजवणी अंतर्गत रमत गमत अने युवा सांस्कृतिक विभाग द्वारा भारतीना क्रांति वीरों नी शहादत ने नमन करवानो अवसर आपतो मल्टीमीडिया शो वीरांजली नु आगमन 25 ऑगस्ट ना रोज आयोजन करायो होय जे अंगेनी विस्तृत माहिती योजायेल पत्रकार परिषद वेला शिक्षण मंत्री जीतुभाई वाघाणीए आपी हती, जे अत्रे प्रस्तुत छे। वीरांजली साईरामभाई नो एक मल्टीमीडिया शो ગુજરાતનો સૌથી મોટો અને પહેલો શો એ થવા જઈ રહ્યો છે, ત્યારે આનંદની વાત છે કે સમગ્ર રાજ્ય, ભારત અને વિશ્વની અંદર આ શોએ એક અનોખી પ્રસિદ્ધિ અને અનોખી સ્વીકૃતિ મેળવી છે। સાઈરામભાઈની અનેક વિશેષતાઓ છે, આપણા ભાવનગરમાં આવી રહ્યા છે ત્યારે ભાવનગરના સૌ નગરજનો અને જિલ્લાના લોકોને જિંદગીમાં ન જોયો હોય એ પ્રકારનો વીરાંજલીનો મલ્ટીમીડિયા શો કે ભાવનગરમાં થવા જઈ રહ્યો છે, ત્યારે હું આમંત્રણ આપું છું। અમારી આજની પ્રેસમાં આદરણીય વિભાવરીબેન, માનનીય પ્રમુખભાઈ શ્રી રાજીવભાઈ, કલેક્ટરશ્રી અને ત્યાં પછી પણ સૌ એનજીઓ સાથે મિટિંગ છે, પણ આપણે સૌ સાથે મળીને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર દેશને નવી ઊંચાઈ ઉપર એક રાષ્ટ્રભક્ત અને દેશભક્ત બનીને કેવી રીતે જઈ શકાય આ ભાવ સાથે આપણે સૌ આ કાર્યક્રમમાં પણ જોડાઈએ એવી સમગ્ર ભાવનાવાસીઓને હું અપીલ અને વિનંતી કરું છું। તો ભાવનગરવાસીઓને 25 તારીખે આ યુનિવર્સિટી કેમ્પસમાં પેડક ગ્રાઉન્ડમાં પધારવા ખાસ નિમંત્રણ આપું છું। આ દેશભક્તિનો કાર્યક્રમ છે, હર ઘર તિરંગા અભિયાન, આપણે બધાએ 70-75 વર્ષ સુધી તિરંગાને પાસે આપણે જતા હતા, પહેલી વખત આઝાદીના ઇતિહાસ પછી તિરંગો આપણી ઘરે આવ્યો, એટલે એક માહોલ, એક દરિયો ઉમટ્યો જાણે દેશભક્તિનો, ત્યારે હર દિલ તિરંગા કરે એવો આ કાર્યક્રમ માણવા માટે ભાવનગરવાસીઓને મારી ખાસ પ્રાર્થના છે। યુવાનોને, વડીલોને, માતાઓ બહેનોને અને પરિવાર સાથે બધાને પધારવાની વિનંતી છે। આ કાર્યક્રમની વિશેષતા કહું તો 150 કલાકારો આની અંદર છે, આની અંદર રંગભૂમિના એવા પ્રયોગો છે જે ગુજરાતના ઇતિહાસમાં ક્યાંય નથી થયા, એવું લાઇટિંગ છે, એકદમ તાજું અને નવું મ્યુઝિક રાહુલ મુંજારીએ આપ્યું છે, વિરલ રાજ જામનગરના અને ગુજરાતના શિરમોર ડિરેક્ટરે આ આખો ડ્રામા ડિરેક્ટ કર્યો છે, આની અંદર ડાન્સ છે, ડ્રામા છે, ઇમોશન્સ છે, ક્યાંક તમારી આંખોની કોર ભીની કરે અને ક્યાંક તમારા રોવાડા બેઠા કરે એવું એક દાદ્રશ વર્ણન સાથે એલઈડી સ્ક્રીનનું જે કોલાજ વર્ક છે એ હૃદયસ્પર્શી છે। હું એટલું 100% કહી શકું કે આપણા ફિલ્મ સ્ટાર, પ્લેબેક સિંગર દિવ્યા કુમારે, કીર્તિદાનભાઈ ગઢવીએ, ઓસમાણ મીરે, ગીતાબેન દબારીએ તેમજ ભૌમિક શાહે આના ગીતો ગાયા છે। અત્યાર સુધી આપણી પાસે ઝાંસીની રાણીનું ગુજરાતીમાં ગીત જ નહોતું, તો પહેલી વખત ઝાંસીની રાણીનું ગુજરાતીમાં ગીત આમાં રજૂ થશે અને ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની કેટલીક વાતો, કેટલાક અજાણ્યા શહીદોની જાણીતી વાતો અને જાણીતા શહીદોની અજાણી વાતોની એક યાત્રા આપની વચ્ચે રજૂ થશે। આ 13 કાર્યક્રમની અંદર 3.5 લાખ જેટલા ઓડિયન્સને ટચ કરનારો ગુજરાતનો આ પહેલો શો છે, ત્યારે આનંદ છે કે ભાવનગરની અંદર આનો 14મો પ્રયોગ થવા જઈ રહ્યો છે। માનનીય શ્રી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, કલેક્ટર શ્રી વિભાવરીબેન અને રાજીવભાઈથી માંડીને આખી ટીમ તત્પર છે। જીતુભાઈ સાહેબ તો પહેલા કાર્યક્રમથી આ કાર્યક્રમના સાક્ષી રહ્યા છે, તો મને પૂરી આશા છે કે ભાવનગર વીરાંજલીને બહુ વાલથી ઝીલશે અને ખૂબ હૃદયથી એવી સ્પેશિયલ ઇફેક્ટ જે રંગભૂમિના ઇતિહાસમાં ન થયું હોય, જે અમેરિકાના બ્રોડવે થિયેટરમાં જે પ્રયોગો થતા હોય એ પ્રયોગો ગુજરાતી ડ્રામામાં લાવવાની અમારી કોશિશ છે। સદનસીબે આ સ્ક્રિપ્ટ લખવાનું સદભાગ્ય મને મળ્યું છે અને આમાં હું એક સરપ્રાઇઝ રોલ પણ કરી રહ્યો છું અને આખી માળા ને હું મોતીઓને, માળાઓને પરોવી રહ્યો છું। તો દેશભક્તિના કાર્યક્રમમાં પધારવા સમગ્ર ભાવનગર વાસીઓને મારું હૃદયપૂર્વક આમંત્રણ છે।